મેઘરાજ તેમજ ભીરુડા પંથકમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે ત્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાર થવાની ઘટનાઓ છાસવારે બનતી નજરે પડી રહી છે। મેઘરાજ તેમજ ભીલોડા પંથકમાં પાણીની પોકારો ઉઠી રહી છે ત્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાની ઘટનાઓ છાસવારે બનતી નજરે પડી રહી છે। મેઘરાજના ઉંડવા રોડ પર ડુંડવાડા નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। પાણીનો વેડફાટ થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને રોષ ઠાલવ્યો હતો। એક તરફ મેઘરાજાના કેટલાક વિસ્તારોમાં પાણી માટે લોકો બલખા મારી રહ્યા છે તો બીજી બાજુ તંત્રના પાપે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાની ઘટનાઓ સર્જાતી હોય છે। પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વેડફાઈ ગયું પણ મેઘરાજ સિંચાઈ વિભાગના પેટનું પાણી નથી હલતું। પાણી પુરવઠાની વધુ એક ગોર બેદરકારી જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકા નજીક આવેલા જે પાઇપલાઇન છે તેના અંદર મસ્ત મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે। હાલ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રનું કોઈ પણ જાતનું કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી। ત્યારે લઈને આગળના જે ગામો છે ત્યાંને પાણીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામજનો પણ કહી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈ પાણી પુરવઠાની લાઇનો રિપેરિંગ કરવામાં આવે અને પાણી પહોંચવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે। જયદીપ ભાટિયા, ઝડપ ન્યૂઝ, અરવલ્લી। સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ, આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો। થેન્ક યુ। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર
ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.